આપનું કાર્ય જે છે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ કરતી હોય છે તે ઉપરાંત પણ સરકારી તથા અર્ધ સરકારી વિભાગો જે છે તેનો નિગમો અને સંસ્થાઓ જે છે તે કામ જે છે આપતા હોય છે આ સંસ્થાઓને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે સરકારી ધારાધોરણ જે છે તે પ્રમાણે કાર્ય કરતી હોય છે તે મુદ્દાઓ જોઈએ કે કઈ કઈ સેવાઓ અનુસાર આપણે જે છે જાહેર ઉપયોગી સેવાઓ અંગે પત્ર લખી શકીએ છીએ તો જેમ કે તાર ટપાલ હોય છે ટ્રેનેજ સુવિધા અને સ્વચ્છતા ટ્રેનેજ એટલે કે ગટરની સુવિધા જે છે તેને કહેવામાં આવે છે રસ્તા અને મકાન જે છે અગ્નિશામક તળ જેમ કે આપણે ફાયર બ્રિગેડ કહે કહીએ છીએ વીજળી અંગે કોઈપણ સમસ્યા હોય તો તે દર્શાવવામાં આવે છે રેલવેમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો જાહેર આરોગ્ય અનુસાર સ્થાનિક અને રાજ્ય પરિવહન અંતર્ગત પોલીસ હોમગાર્ડ્સ ને પાણી પુરવઠા અંગે કોઈપણ સમસ્યા હોય તો તમે જે છે એ લેટર લખી શકો છો એમાં આપણે પહેલું જોઈએ જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્ર વ્યવહારના ઉદાહરણો જેમ કે અનિયમિત પાણી પુરવઠા લખેલું છે મોહનભાઈ પટેલે અને સરનામું સહિત દર્શાવેલું છે કે નાનોવાસ પાલનપુર રોડમાં કુંભાસરણ કુંભાસરણ છે તેનું પિનકોડ સહિત કઈ તારીખે લખેલું છે નાઇન જૂન અને

દાખવતા હોઈએ છીએ પાલનપુર જિલ્લામાં કુંભાસણ ગામ અંગે કેટલાક સમયથી પાણીની સમસ્યાઓથી ત્રાહીમામ પોકારી રહ્યું છે એટલે કે સમસ્યાઓ જે છે તે ભોગવી રહ્યો છે અકાઉ અમને પૂરતા જમથામાં અને નિયમિતપણે પાણી પુરવઠા મળતો હોય પરંતુ છેલ્લા છ મહિનાથી પણ વધુ સમયગાળાથી પાણીનો પુરવઠો છ સામનો કરી રહ્યા છીએ કરી રહ્યા છે કેટલીક વખત જે છે રાત્રે બે વાગ્યે તો વળી કેટલાક વખત સવારે ચાર વાગ્યે પાણી આપવામાં આવે છે એટલે સમય છે તે પણ જે છે આડઅડો રાખેલો છે કેટલીક વખત અઠવાડિયામાં એક જ દિવસ પાણી આપવામાં આવે છે પાણી પુરવઠા આપવાની આ પ્રકારની જે અનિયમિતતાના કારણે બાળકોના શિક્ષણ તેમજ લોકોના રોજિંદા જીવન અને આરોગ્ય ઉપર પણ માઠી અસર થઈ રહી છે તો તેઓ પોતાનું જે અહીંયા સમસ્યાનું નિરૂપણ અહીંયા જે છે એ દર્શાવી રહ્યા છે પાણીનો પુરવઠો નિયમિત રીતે અને નિશ્ચિત સમયે મળી રહે તેની સુવિધા ગોઠવવા નિમ્ર વિનંતી આપે આ બાબતની વિદિત થશો એટલે કે જાણ લેશો અમે પાણી વેરો અને અન્ય વેરા નિયમિતપણે ભરીએ છીએ એટલે તેઓ જે છે પાણી ટેક્સ જે હોય છે અને તે સહિત અન્ય વેરા જે હોય છે તે પણ ભરી રહ્યા છે તેની અહીંયા તેઓ સ્પષ્ટતા પણ કરે કરે છે ત્યારે આભાર માન્યો છે અને આપ્મવિશ્વાસ અહીંયા સિગ્નેચર કર્યા છે જે કે એમબી બે એમબી પટલે લખેલું છે આગળનો પત્ર આપણે જોઈએ બીજો જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે કેટલો કરેલી પ્રસનીય કામગીરીને અહીંયા બિદા બિરદાવતો પત્ર લખેલો છે બરાબર કે નામ લખેલું છે સરનામું લખેલું છે જે કે ભુજ તરફથી ભુજનો પિન નંબર લખેલો છે તારીખ લખેલી છે ફોન નંબર અને ઈમેલ આઈડી લખેલું છે આ ઓપ્શનલ છે તમે લખી શકો છો તમારી ઈચ્છા અનુસાર અને નહીં પણ ના બી લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી ત્યારબાદ પત્ર કોને લખવામાં આવ્યો છે

એટલે કે જે બી આજના સમયમાં જે પ્રદૂષણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને સમગ્ર વિશ્વનું ઋતુ ચક્ર જે છે બદલાઈ રહ્યું છે અને નિયમિત અનિયમિત પણ થઈ ગયું છે આની અસર જે છે ભુજ વાતાવરણ અને આબોહવામાં અનિશ્ચિતતા સ્વરૂપે જોવા મળી રહી છે એટલે કે હેલ્થ ઇશ્યુ સાથે અહીંયા દર્શાવેલું છે સમગ્ર વિસ્તારમાં ક્યારેક કાળ ઝાડ ગરમી પડે છે અથવા તો કમોસમી વરસાદ થાય છે કમોસમી એટલે કમોસમી જ્યારે આપણે ગમે છે કે મોસમ ઋતુ અનુસાર જેમ કે ચોમાસા આપણે ગરમીની અંદર જો વરસાદ પડે એટલે કે ઉનાળામાં જો વરસાદ પડે તો તેને કમોસમી કહેવાય કેમ કે તે ઋતુ જે છે એ ચોમાસાની નથી એટલે કમોસમી જે છે વરસાદ તેને ગણવામાં આવે છે એટલે કે ઋતુ વગર જ્યારે તે ઋતુનું સ્વરૂપ દેખાય છે ત્યારે તેને કમોસમી ગણવામાં આવે છે મિશ્ર વાતાવરણના કારણે આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત જે છે એ કહેવાય છેલ્લા પંદર દિવસમાં ભુજ નગરપાલિકાઓ જાહેર આરોગ્યને અંતે બતાવેલી કટિબદ્ધતા એટલે જે બી મુશ્કેલીઓ સાથે અને કામગીરીની ભૂત શહેરના એક નાગરિક તરીકે નોંધ લઈ આપ અભિનંદન પાઠવું છું એટલે તેઓ જે છે એ પોતાની નાગરિક તરીકે જે છે એ કાર્ય બજાવી રહ્યો છે તેનું અહીંયા તે દર્શાવે છે જાહેર સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી વર્તમાન પત્રોને રેડિયોમાં આપવામાં આવેલી જાહેરાતો દવાઓનો છંટકાવ પાણીના શુદ્ધિકરણ માટે ગોળીઓનું વિતરણ બિન આરોગ્યપ્રદ ખાણ ખાણી પાણીના વસ્તુઓ પર પ્રતિબંધ અને સ્વચ્છતાના કડક આગ્રહને કારણે રોગચાળો ખૂબ જ ટૂંકા ગાળામાં નિયંત્રણમાં આવ્યો અને આવક આગળ જે છે વધતો પણ અટકી ગયો એટલે તેઓ એક પ્રશંસા કરી રહ્યા છે કે જે બી પ્રોબ્લમ હતી એ પ્રોબ્લેમની સાથે જે સોલ્યુશન કર્યું છે તેઓ તારીફ કરી રહ્યા છે ભુજ નગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને જાહેર જનતાવતી હું બિરદાવું છું અને સરકારની ખાતરી પણ આપું છું સહકારની ખાતરી પણ આપું છું ભવિષ્યમાં પણ આપશ્રી આ જ રીતે આ અગમચેતીના પગલાં લઈ દૂરદર્શિતા દાખવીને કાર્યરત રહેશો જ તેઓ એક જાગૃત નાગરિક તરીકે મને પૂરો વિશ્વાસ છે એટલે આગળ પણ આવી જ રીતે સેવાઓ મળી રહેશે તેઓ જે છે અહીંયા દર્શાવે છે